બુલેટિનમાં આપનું સ્વાગત છે. હું છું પંકજ. શરૂઆત મહત્વપૂર્ણ ખબરથી. નડિયાદ ખેડા હાઈવે પર અકસ્માતમાં 4 લોકોના મોત થયા છે. જે અહેવાલ આવી રહ્યા છે તે પ્રમાણે પાર્કિંગમાં પડેલા કન્ટેનરની પાછળ બાઇકની ટક્કર થઈ હતી. સોખડા પાટિયા વેસ્ટર્ન હોટલના પાર્કિંગમાં આ બનાવ બન્યો. બાઇક પર 4 યુવકો સવાર હતા. યુવકો અમદાવાદના અમરાઈવાડી સીટીએમ વિસ્તારના રહેવાસી હોવાની જાણકારી મળી રહી છે. અકસ્માતની જાણકારી થતાં જ પોલીસની ટીમ પણ સ્થળ પર પહોંચી ગઈ હતી. વધુ માહિતી સાથે સંવાદદાતા જનક જાગીરદાર ખેડાથી જોડાયા છે. જનક, નડિયાદ ખેડા હાઈવે પર અકસ્માતનો જે બનાવ બન્યો છે તેમાં શું વધુ વિગતો હાલ આવી રહી છે? જે પંકજ, ખેડા જિલ્લામાંથી પસાર થતો અમદાવાદ વડોદરા નેશનલ હાઈવે જે છે એમાં ગત મોડી રાત્રે લગભગ 1:30 ના સમયગાળાની આ ઘટના છે. ત્યાં હાઈવે પર આવેલી એક હોટલ છે, વેસ્ટર્ન હોટલ છે, અને સોખડા ગામ પણ ત્યાં હાઈવે પર જ આવેલું છે. ત્યાં પાર્કિંગ તો ના કહી શકાય, પરંતુ જે રોડ પર જે પાર્કિંગ થતી હોય છે, જે ટ્રકો એવી એક ટ્રક ઊભી હતી અને પાછળથી ફૂલ સ્પીડમાં આવનાર એક બાઇક અને એક જ બાઇક પર 4 લોકો સવાર હતા. ચારે ચાર યુવક જ હતા અને એ બાઇકની પાછળ ટ્રકની પાછળ ઘૂસી જતા એ તમામ બાઇક સવારોનું ઘટના સ્થળે મૃત્યુ થયું. તો સમગ્ર ઘટનાની જાણ માતર પોલીસને થતા, કારણ કે આ વિસ્તાર માતર પોલીસ સ્ટેશનની હદનો છે, માતર પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને તમામ મૃતકોની લાશનો કબજો મેળવી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જી જનક, આભાર માહિતી આપવા માટે. તો જે મૃતકો છે તેઓ અમદાવાદના અમરાઈવાડી સીટીએમ વિસ્તારના રહેવાસી હતા અને અમદાવાદની આ ચારેય જે મૃતકો છે તેમને પરિવારને જાણકારી આપવામાં આવી હતી. પોલીસની ટીમ પણ સ્થળ પર પહોંચી છે અને આ સમગ્ર બાબતે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી. આ તરફ સુરતના કોસંબા પાસે અકસ્માતમાં એકનું મૃત્યુ થયું છે. કોસંબા રેલવે ઓવરબ્રિજ પર હિટ એન્ડ રનનો બનાવ બન્યો. પિકઅપ ચાલકે બાઇક ચાલકને અડફેટે લીધો અને બાઇક પર સવાર 2 યુવકો પૈકી એકનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું. એક યુવક ગંભીર રીતે ઘવાયો છે. પિકઅપ ચાલક અકસ્માત સર્જીને ફરાર થઈ ગયો. ઇજાગ્રસ્ત યુવકને સારવાર માટે સુરત હોસ્પિટલમાં ખસેડાયો છે. બંને યુવકો કીમ ગામના અંબિકાનગરના હતા. તો સુરતના માંડવીના વીરપોર ગામે પણ એસટી બસે અકસ્માત સર્જ્યો. બાઇક ચાલકને અડફેટે લેતા ઘટના સ્થળે જ મૃત્યુ થયું. બાજીપુરાથી માંડવી જઈ રહી હતી બસ. આ બસ ડ્રાઈવર નશામાં હોવાનો સ્થાનિકોએ આરોપ પણ લગાવ્યો. સ્થાનિકોએ બસ ચાલકોને પોલીસના હવાલે કર્યો હતો. ત્યારે ત્રીજી એક ઘટના વલસાડમાં પણ જોવા મળી. વલસાડ જિલ્લાના કપરાડા નજીક આવેલા કુંભઘાટ પર એક ટ્રકે 3 વાહનોને અડફેટે લેતા અકસ્માત થયો, જેમાં મુસાફરોને લઈને જઈ રહેલી એક એસટી બસ પણ ટ્રકની અડફેટે આવી ગઈ હતી. આ ઘટનામાં ટ્રક અને બસ રોડની બાજુમાં ખાઈમાં ઉતરી ગઈ. જો કે બસમાં સવાર 10 મુસાફરોનો આબાદ બચાવ થયો છે. કેટલાક મુસાફરોને સામાન્ય ઈજા થઈ હતી. બનાવની જાણ થતાં કપરાડા પોલીસ તત્કાલ સ્થળ પર પહોંચી ગઈ હતી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. તો અકસ્માતની 3 તસવીરો સુરતના કોસંબા અને માંડવીમાં, ત્યારે ત્રીજી તસવીર વલસાડમાં પણ અકસ્માતનો બનાવ બન્યો. એસટી બસ અને ટ્રક વચ્ચે.